દેવભૂમિ દ્વારકા આમ તો કૃષ્ણનગરી કહેવાય છે. સરકાર પણ કરોડો રૂપિયાના વિકાસના કામો અહીં કરતી હોય છે, પણ હાલ તો કૃષ્ણનગરી જાણે ખાડાનગરી બની હોય તેવા દ્રશ્યો અહીં દેખાઈ રહ્યા છે. દ્વારકામાં સતત બે માસથી પડેલા ભારે વરસાદે કૃષ્ણનગરી દ્વારકાના તમામ રસ્તાઓ જાણે વેરવિખેર કર્યા હોય એમ ઠેર ઠેર મોટા ગાબડાઓ પડતા યાત્રિકો અને સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે રસ્તાઓમાં પડેલા ખાડાઓના કારણે સ્થાનિકોની સાથે યાત્રિકોની પણ જાણે કમર ભાંગી નાખે તેવા ખાડાઓના કારણે લોકો પરેશાન છે. તંત્ર જાણે આંખાળ પાટે પાટા બાંધી સૂતું હોય અને સ્થાનિકોની પીડા જાણે દેખાતી ના હોય તેવું લાગી રહ્યું હતું. ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા અહીં ખાડાઓમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરી સૂતેલા તંત્રને જગાડવાના પ્રયાસો કરાયા. સ્થાનિક શહેર કોંગ્રેસના કાર્યકરો સાથે કોંગ્રેસ શહેર પ્રમુખ દ્વારા ખાડાઓમાં વૃક્ષારોપણ કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો ત્યારે પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ભાજપના ગઢ ગણાતું દ્વારકામાં નગરપાલિકા પણ ભાજપ શાસિત છે. વહેલી તકે આ ખાડાઓ અને રોડ રસ્તાઓનું રિપેરિંગ કરવામાં આવે તે પણ જરૂરી છે. ટેક્સ આપતી પ્રજા હજુ પણ ખાડાઓના પાપે અકસ્માતનું ભોગ ન બને તે માટે તંત્ર પણ વહેલી તકે જાગે તે જરૂરી છે. મુકેશ મોકરિયા, ZSTV દ્વારકા.